કે જેને કૃષ્ણ લીલાનું હૃદય ગણવામાં આવે અને ભાગવત ગીતાના 10મા સ્કંદની અંદર જે લીલા વર્ણવવામાં આવી છે એ દાન લીલા. જોકે અત્યારે સમયના અભાવે અમે પણ ઘણી જગ્યાએ આ લીલા રજૂ નથી કરી શક્યા, પણ ખરેખર આખી કૃષ્ણ લીલાનો જે નિચોડ હોય કે જેને નિચોડ કહેવામાં આવે, જેને આખી કૃષ્ણ લીલાનો અહેમ ઈચ્છો કહેવામાં આવે, એવી દાન લીલા જે ગોકુળના મયારા કે આપણે જેમ બૈરાઓ સવારના પોરમાં ગાયું ભેંસુને દોઈ એને વલોણું કરે છે, એવી સરસ મજાની ભગવાન કૃષ્ણની દાન લીલા કે જે ગોકુળના મયારા મય લઈને નીકળે એમાં અમારું હાંસી આવે કે ભાઈ ભગવાનને હું વિનંતી કરું, આપણે આને લૂંટી લેવાના છે અને આને જવા નથી દેવાના. જે કંસ રાજાના વખતમાં લૂંટતા અને ભગવાન માખણ ચોરતા, એ માખણ ચોરીની લીલા એટલે કે દાન લીલા, અને ખૂબ સરસ મજાની એમાં ભગવાનની અને ગોપીઓની રગજગ થાય છે. ભગવાન એની ગોરી ફોડી નાખે, એના મય લૂંટી લે, એ ગોપીઓ જઈને માતા જશોદાને ફરિયાદ કરે, એવી સરસ મજાની કે જેને અમારી ભાષામાં સુખાનજીની ભાષામાં કહેવામાં કે બઘડાતી બોલાવતી લીલા એટલે દાન લીલા. એમાં ગોપી અને ભગવાનનો વાત થાય, એની જપાજપી થાય, ભગવાન એના મટકા ફોડી નાખે, મય ઢોળી નાખે, લૂંટી અને ગોવાળિયાઓ અને ભગવાન એ માખણ મિશ્રી ખાઈ જાય છે, પછી ગોપીઓ ફરિયાદ કરવા જાય. પછી ત્યાર પછીની લીલા આવે મય વલોણા લીલા, એટલે કે એમાં ગોપીઓ જઈ અને માતા જશોદાને ફરિયાદ કરે કે માં તમારો નટખટ કાનો અને એના ગોવાળિયો રોજ અમારું માખણ લૂંટીને ખાઈ જાય છે. પછી માતા જશોદા લાકડી લઈ અને જે કાનુડાને ખીજાવવા માટે મારવા માટે એના પણ પદ કીર્તન અલગ અલગ હોય કે જે જશોદા માતાજી કનૈયાને ખીજાય છે. પછી કનૈયો કહે છે કે મૈયા મેં નહીં માખણ ખાયો, મૈયા મોરી મેં મય, ગોપીઓ જૂઠું બોલે છે. એ મય લીલા મય વલોણા લીલા આવે કે જેમાં ગોપીઓ સાજ પહેરવે, ભગવાન એની ગોરી ફોડ નાખે, પછી ગોપીઓ પુરાવા રૂપે ભગવાન અને સુખાનજીને ફોહલાવી માખણનું બાનું દે કે આવો મિશ્રી ખવડાવી, એમ કરીને જે ગોપીઓ ભગવાન અને કૃષ્ણને અને સુખાનજીને બાંધી દે છે. પછી જશોદા માને પ્રૂફ તરીકે બતાવે છે, તો જશોદા માનો લાડકડો લાલો હતો એ એને સ્વીકારે નહીં, એવી સરસ મજાની બહુ ભક્તિમય અને આપણા સંસ્કૃતિને ઉજાગર કરતી લીલા એટલે કે દાન લીલા. આ દાન લીલા ત્યારબાદ જોકે પેટી માસ્ટર અને બેજો માસ્ટર તબલસી દ્વારા રામગીરી પ્રભાત્યા, અને ત્યારબાદ સમૂહ રાસ જે આ કૃષ્ણ લીલાની પૂર્ણાહુતિ નિમિત્તે જે સમૂહ રાસ કરવામાં આવે છે, જે કંઈ આયોજકો હોય એને ભગવાન અને રાધાજી જેમ ગોકુળમાં વ્રજમાં વૃંદાવનમાં રાસ રેમાં તેમ રાસ રમાડવામાં. આ રીતનો અમારો જો કે 10 વાગ્યાથી લઈ અને 5:30 વાગ્યા સુધીનો આખો કાર્યક્રમ હોય, એમાં અલગ અલગ લીલાઓ હોય, આ રીતની આખી રાતનો કાર્યક્રમ અમે રજૂ કરીએ છીએ. તો અત્યારે જોવા જઈએ તો દાન લીલા તમે ખૂબ ઓછી રીતથી રજૂ કરી શકો છો, કેમ કે લોકોને ખ્યાલ જ નથી કે બધા એવું જ માને છે કે ગોરા રાસ થઈ જાય એના પછી સામૂહિક રાસ હોય છે, કેમ કે લોકો જોતા નથી તો તમે રજૂઆત જ ના કરી શકો. તો પ્રેક્ષકોને ખાસ જણાવવા માંગીશ કે દાન લીલા છે એ પણ એક કાનગોપી મંડળીનો ભાગ છે, અને એ છે આપણે લોકોને ઘણા બધા લોકોને એનો ખ્યાલ પણ હશે નહીં. જગદીશભાઈ, હવે સંગીત સાથે તમે અવનવા કીર્તન છે એનું ગાયન કરો છો, તો આ કીર્તન છે સાચા અર્થમાં કોને અર્પણ કરવામાં આવે છે? જો કે અમારા આખી રાત દરમિયાન જે અમારો જે કંઈ આખી રાત કૃષ્ણ લીલાનો કાર્યક્રમ હાલે, એમાં અમારો મુખ્ય હેતુ કે જે અમે કીર્તન સંગીતમાં તાલમાં સૂર સાથે જે ગાઈએ છીએ એ ખરેખર તો ભગવાન શ્રી કૃષ્ણના વંદન કરતા પદો હોય, પછી ગોપીઓ ગાતી હોય, સુખાનજી ગાતો હોય કે પેટી માસ્તર ગાતો હોય, કૃષ્ણ લીલાની અંદર તમામે તમામ જે અષ્ટસખાઓના કીર્તન લખેલ, જે સુરદાસ પ્રભુના કીર્તન લખેલ છે, જે ભગવાનને અર્પણ કરવા માટે, ભગવાનને ચરણોમાં અર્પિત કરવા માટે અને ભગવાન કાળીઓ ઠાકર એના કાયમી માટે અમને ગુણગાન ગાવા દે આવીને આવી રીતે, એવા માટે અમે જે કંઈ કીર્તનો છે ભગવાન શ્રી કૃષ્ણ ચરણોમાં અર્પણ કરવા માટે રજૂ કરીએ છીએ. જગદીશભાઈ, તમે જે આ કાનગોપી મંડળની રજૂઆત હોય છે એના માટે કોઈ ચોક્કસ સમય નિર્ધારિત હોય છે? કેમ કે વધારે પડતું લોકો એવું માને છે કે કાનગોપી મંડળીની રજૂઆત સાંજના સમયે જ હોય છે, તો એ પ્રેક્ષકોને આપ જણાવો. ના, એવું નથી. જો કે કાનગોપીની મંડળીના અમે ઘણા કાર્યક્રમો કર્યા છે, પણ મોટાભાગના કાર્યક્રમ સાંજના સમયના હોય, એનો મતલબ કે સાંજે બધા લોકો ફ્રી હોય, પછી જે કંઈ આપણા દિવસના જે કંઈ બીજા વ્યવહારિક કાર્યક્રમો હોય, દાખલા તરીકે આપણે લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય, એ આપણા વ્યવહારિક દિવસના જે કાર્યક્રમો હોય પૂર્ણ થઈ ગયા બાદ સાંજે ફ્રી ટાઈમમાં હોય, પણ એવું નથી, જરૂરી નથી કે આ કાર્યક્રમ સાંજે જ થઈ શકે. અમે ઘણી જગ્યાએ, જો કે આ જામનગર સાઈડમાં જે અમે જઈએ છીએ કાનગોપી કૃષ્ણ લીલા રજૂ કરવા, તો ત્યાં એ લોકો એવી રીતના કાર્યક્રમ કરે કે સવારના 5 વાગે કાનગોપીનો કાર્યક્રમની શરૂઆત થાય
અને માનો કે આખા ગામનું બપોરે જમણવાર હોય, તો જેમ અમે કાર્યક્રમ શરૂઆત કરી તો એમ માણસોની આવક વધતી જાય, પછી જૈન બપોરના 12 વાગ્યા સુધી બધાએ કૃષ્ણ લીલાની મજા માણે અને બપોરે જમી અને બધાએ વિખૂટ પડી. જોકે મેં એવા ઘણા પ્રોગ્રામ કર્યા છે કે જે માતાજીના મંદિરની અંદર જે સપ્તાહ હોય દેવી ભાગવત, તો ત્યાં પણ એવા કાર્યક્રમ હોય કે કથાનો વિરામ હોય 12 થી 3, તો અમે લોકો સવારના ત્યાં પહોંચી જઈ અને જ્યારે કથાનો વિરામ થાય એટલે 12 વાગે વિરામ થાય એટલે અમારી મંડળી ચાલુ થાય અને 3 વાગે કથાની શરૂઆત થાય તો અમારી મંડળી બંધ થાય. કારણ કે આ કાર્યક્રમ એવો છે કે 2 કલાકે આપી શકાય, 7 કલાકે આપી શકાય, 6 કલાકે આપી શકાય, કદાચ આખી રાતને બીજે દી બપોર સુધી આપવો હોય ને તો આમાં ખૂટે નહીં એટલી બધી આમાં લીલા હોય. એટલે એવું નથી જરૂરી કે રાતના સમયે, દિવસના સમયે પણ આ કાર્યક્રમ થઈ શકે. એટલે કોઈ ચોક્કસ સમય નથી, તો જે લોકો આયોજકોનું જે આયોજન હોય એ પ્રમાણે. કોઈને એમ હોય કે ભાઈ અમારે દિવસના રાખવો છે 12 થી 3 કે 5 થી 7 રાખવો છે, તો ગમે કાર્યક્રમ, જોકે લગ્ન પ્રસંગમાં ક્યાંય કાર્યક્રમ હોય, અમે અમદાવાદ એવા કાર્યક્રમ કરેલા છે કે સાંજના 7 થી રાતના 11 વાગ્યા સુધી, કારણ કે સવારના 8 થી બપોરના 1 વાગ્યા સુધી ગમે ત્યારે આ કાર્યક્રમ રાખી શકે. પણ વધારેમાં વધારે રાતનો સમય, કારણ કે અમારા મેકઅપ, અમારું જે ડેકોરેશન હોય રાતમાં ખીલી ઉઠે, એટલા માટે વધારે લોકો રાતનો સમય પસંદ કરે છે.